પાલનપુરમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પંડિત દીનદયાળની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. ભાજપના આત્મસમા એકાત્મક માનવતાવાદ પ્રણેતા પંડિત દીનદયાળની આજે પુણ્યતિથિ છે, જેને ભાજપ દ્વારા સંકલ્પ દિન તરીકે ઉજવણી કરાય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા પાલનપુર ખાતે પંડિત દીનદયાળની પુણ્યતિથિનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્વચ્છ ઉમેદવારો મુકાશે અને જલ્દીથી નામ જાહેર કરાશે તેવું જાહેર કરાયું હતું. આજે અમારા ભારતીય જનતા પાર્ટીના આત્મા સમાન પૂજ્ય પંડિત દીનદયાળજીની નિર્વાણ તિથિ છે અને ભારતીય જનતા પાર્ટી એક સંકલ્પ દિવસ તરીકે ઉજવવા માટેનો ગુજરાતના લાખો કાર્યકર્તાઓને એક પંડિત દીનદયાળજીની વિચારધારાથી એ અવગત કરીને આ ચૂંટણીના માહોલમાં એક સંકલ્પ લેવા માટેનો ગુજરાતનો એક કાર્યક્રમ હતો. એના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લામાં અહીંયા કાર્યક્રમ હતો. અમારી જે પરિપાટી છે એ પ્રકારે પાર્લામેન્ટરી બોર્ડ આનો આખરી નિર્ણય કરતા હોય છે અને હજુ ફોર્મ ભરવાની 13 તારીખ છે, ત્યાં સુધીમાં અમારી કમ્પ્લીટ યાદી જાહેર થઈ જશે. કોઈ શંકાને સ્થાન નથી. ભાજપ અનેક પ્રકારના વિચારો કરીને જ્ઞાતિવાઈઝ બાકીના સ્વચ્છ પ્રતિભાશાળી કાર્યકર્તાઓ આપવા માટેનો પૂરો પ્રયત્ન કરશે. એવો કોઈ પ્રશ્ન નથી.